નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં બ્રાહ્મણ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે એકસો આઠ દીવાની અને મહાઆરતી કરવામાં આવી રાજુલા શહેરમાં બ્રાહ્મણ સોસાયટી ખાતે આવેલ બ્રહ્મેશ્વર મંદિરમાં આજરોજ સોમવાર અને શ્રાવણ માસનો સોમવાર હોય ત્યારે એકસો આઠ દીવાની આરતી તેમજ મહાઆરતી કરવામાં આવી આજે આ મંદિર સતત સાત વર્ષથી આ વિસ્તારમાં બ્રાહ્મણ સોસાયટીમાં લોકો ખૂબ જ શ્રદ્ધાથી ભક્તિથી દર્શનનો લાભ લઈ રહ્યા છે આ મંદિરના મહંત સુરેશ્પરી દેવપરી ગૌસ્વામી દડવાવાળા જેઓ જેવો પોતે પોતાની સેવા આપી રહ્યા છે કહેવાની વાત એ છે મિત્રો કે આ મંદિરના મહંત સુરેશભરી દેવપરી ગોસ્વામી સતત સાત વર્ષથી નિસ્વાર્થ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે કોઈ પણ જાતની પગારની અપેક્ષાઓ વગર અહીંયા આ મંદિર ખાતે પોતાની વિશેષ સેવા આપી રહ્યા છે આ મંદિરમાં દર સોમવારે કીર્તન કરવામાં આવે છે અને દર અમાસે સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવે છે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મંદિરમાં ત્રણસો ને પાસાઠ દિવસ દીપમાળા અને આરતી કરવામાં આવે છે અને મહાઆરતી શ્રાવણ માસ દરમિયાન પણ કરવામાં આવે છે વર્ષ દરમિયાન આ મંદિરના મહંત દ્વારા બટુક ભોજન પણ અવારનવાર કરવામાં આવે છે આજે મહાઆરતીની સાથે સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ રાખવામાં આવેલ ત્યારે આવો જોઈએ આપણે આ મહાઆરતી ગઢ સાહેબ અત્યારે આ બ્રહ્મેશ્વર મંદિર જે તમારા બ્રાહ્મણ સોસાયટીમાં આવેલું છે તો એના વિશે અમારા દર્શક મિત્રોને શું કહેશો અને કેટલા સમયથી મંદિર છે બ્રાહ્મણ સોસાયટી અંદર આ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર આવેલું છે બ્રાહ્મણ સોસાયટીના નામ ઉપરથી બ્રહ્મેશ્વર નું નામ નક્કી થયેલું છે ને બાર આઠ સોળના રોજ મંદિરની પ્રતિષ્ઠા પ્રેમેશ્વર ની પ્રતિષ્ઠા સ્થાપના થઈ છે જેને સાતથી આઠ વર્ષ એવો સમય થયો છે ને શ્રાવણ માસમાં માસ સુધી પ્રતિષ્ઠા થઈ છે અહીંયા સવાર સાંજ ખૂબ જ કાયમને માટે મંદિરે બહેનો અને પુરુષો બંને આવે છે અને મહાદેવને આપણા દેવોના દેવ મહાદેવ છે અને જલાભિષેક દરરોજ નિયમિત થાય છે સવારમાં દરરોજ નિયમિત પહેલાં છ વાગ્યાથી આરતી થઈ અને ચારથી જલાભિષેક શરૂ થાય છે અને બહેનો અને ભાઈઓ તમામને એમ કે જલાભિષેક કરવા દેવામાં આવે છે ને આ મંદિર એક અમે તો એવું માની આ આ ધામ છે છે કે આપણે એક આસ્થાનું દેવ એમ આવવાથી એટલો બધો આનંદ આવે છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ દબાવવાનું ભૂલતા